मित्रों तमे जोई रह्या छो अत्यारे अमारा जीवदया ग्रुप द्वारा एक कुकलियो कूवामां पड़ी गयुं छे ते तोने बहार काढवानुं काम चाली रह्युं छे। खूब ज सरस सेवा, कूवामां एक कुकलियो पड़ी गयुं छे तमे जोई रह्या छो। आ छे अमारा दीपकभाई, तो आ कूवामां एक कुकलियो पड़ी गयुं छे तेने बहार काढवानुं खूब ज सरस कार्य करी रह्या छे मित्रो। आ छे अमारुं जीवदया ग्रुप, तमे जोई रह्या छो मित्रो खूब ज सरस सेवा करी रह्या छे दीपकभाई, महेश काका, અને આ છે અમારા જીવદયાના પ્રમુખ ભૌતિકભાઈ, તે પણ ખૂબ જ સરસ સેવા કરી રહ્યા છે। જુઓ મિત્રો, તમે એક કુકલિયું કૂવામાં પડી ગયું છે તો તેને બહાર કાઢવાનું કામ ચાલી રહ્યું છે। જોઈ રહ્યા છો તમે કેટલો અવાવરું કૂવો છે અને તેમાં એક કુકલિયું પડી ગયું છે, તો તેને બહાર કાઢવાનું ખૂબ જ સરસ કાર્ય અમારા જીવદયા ગ્રુપ દ્વારા ચાલી રહ્યું છે। તમે જોઈ રહ્યા છો મિત્રો, હું તમને બતાવું, અને કૂવાના અંદર પાણી પણ છે। જો આ કુકલિયું અંદર તરી રહ્યું છે, પાણી પણ છે, અને બહુ જલ્દી આ કુકલિયું હેમ ખેમ બહાર નીકળી જાય તેવી। હવે અમે અંદર ઉતરવા જઈ રહ્યા છીએ, થોડી જ વારમાં અમારા જીવદયા ગ્રુપના એક માણસ અંદર ઉતરવા જઈ રહ્યા છે કૂવાની અંદર। તમે જોઈ રહ્યા છો, આ છે અમારા જીવદયાના પ્રમુખ ભૌતિકભાઈ દીપકભાઈ, ખૂબ જ સરસ કાર્ય કરી રહ્યા છે। આ છે અમારા મહેશ કાકા, તો મિત્રો જુઓ, અને માણસોની તો હું સેવા કરે, પણ આવા અબોલા જીવની તમે આ રીતે સેવા કરો તો તમને ઉત્તમ ફળ મળશે દીપકભાઈ, ખૂબ જ સરસ। જો ભાઈ આ કુકલિયું અંદર છે, અંદર ટોપલી પણ નાખી છે, અને એનાથી ના આવે તો આ સીડી દ્વારા અંદર ઉતરવાનું કામકાજ થશે। સીડીમાં અહીંયા વાયર પણ છે, સીડી અંદર બાંધવી પડે તેવી છે। હા, અમે ખૂબ જ દુઃખ વ્યક્ત કરીએ છીએ કે અમે આ કુકલિયાને બચાવી નથી શક્યા, તે અંદર મરી ગયું છે। અમે બહુ પ્રયત્નો કર્યા પણ તે બહાર ન નીકળી શક્યું। તો હવે મિત્રો, આપણે એક જ પ્રાર્થના કરીએ, ભગવાન તેના આત્માને શાંતિ આપે। અમે બહુ પ્રયત્ન કર્યા। આ છે આપણા જીવદયાના ખૂબ જ સારા એવા મેમ્બર, તેઓ ઘણા અમે બધા કુકલિયા બહાર કાઢ્યા છે, વાંદરાના બચ્ચા પણ કૂવામાંથી અંદર ઉતરીને બહાર કાઢ્યા છે। આ કૂવાની અંદર ખૂબ જ પાણી ભરેલું છે, અમને સમાચાર પણ થોડા લેટ મળ્યા। હવે ભગવાનને જે ગમ્યું એ ખરું, તો મિત્રો હવે આ કુકલિયું અંદર બચી શક્યું નથી, અમે બહુ પ્રયત્નો કર્યા તેને બહાર કાઢવા,
પણ અમે આવ્યા ને તેના લગભગ 3-4 મિનિટમાં જ તેનું મૃત્યુ થયું. તો ભગવાન તેના આત્માને શાંતિ આપે એવી પ્રાર્થના. અમને બહુ લેટ સમાચાર મળ્યા, જો વહેલા મળ્યા હોત તો અમે કદાચ આ કુકલ્યાને બચાવી શકોત. આજે કક્કીભાઈ દીપકભાઈએ પણ ખૂબ સારી સેવા કરી. મિત્રો, અમે બહુ પ્રયત્નો કર્યા પણ ના બચી શકી કુકલ્યું. બહાર કાઢવાના પણ પ્રયત્નો કર્યા. સમાચાર જો વહેલા મળ્યા હોત તો અમે બચાવી શક્યા હોત આ કુકલ્યાને. કક્કીભાઈ પણ ખૂબ. તો મિત્રો, છેલ્લે એટલી જ પ્રાર્થના કે ભગવાન આ કુકલ્યાના આત્માને શાંતિ આપે. અને જે પણ મારા મિત્રો આ વિડીયો જોઈ રહ્યા છો તેમને પણ એક નમ્ર વિનંતી કે આ રીતે કોઈ પણ જગ્યાએ અબોલા જીવ કહેવાય છે તે કોઈ પણ તકલીફમાં હોય તો અમને ફોન કરો. અમારી જીવદયાની ટીમ ખૂબ જ સક્ષમ છે. આ ભાઈ છે, કૂવામાંથી વાંદરા પણ બહાર અમે કાઢ્યા છે અને કુકલ્યા પણ કાઢ્યા છે. તો આવી કોઈ પણ જગ્યાએ કુકલ્યું, ગલુડિયા, કૂતરા કે કોઈ પણ અબોલો જીવ કદાચ કૂવામાં પડી ગયો હોય, કોઈ પણ જાતની તેને તકલીફ હોય, કોઈ પણ તકલીફ થઈ હોય તો અમને ફોન કરો. ચેનલમાં નંબર મૂકેલો જ છે આપણો. અને આ છે અમારા ખૂબ જ સારા એવા મેમ્બર, ઘણા બધા કુકલ્યા બહાર કાઢ્યા છે તેમને. તો જીવદયા માટે મિત્રો, તમે અમારા જીવદયા ગ્રુપને એક ફોન કરો તો અમે જેમ બને તેમ જલ્દી આવી શકીશું. આજે અમે આ કુકલ્યાને બચાવી નથી શક્યા તો અમને સમાચાર પણ લેટ મળ્યા હતા. જો કદાચ વહેલા સમાચાર મળ્યા હોત તો અમે આ કુકલ્યાને ચોક્કસથી બચાવી શક્યા હોત. અમને પણ ખૂબ દુઃખ થાય છે મિત્રો કે અમે આ કુકલ્યાને બચાવી નથી શક્યા. ખૂબ જ સરસ સેવાનું કાર્ય કર્યું. તેઓ પણ અહીંયા ઘણું બધું મથ્યા પણ અમે ના બચાવી શક્યા. તો મિત્રો, આવું કોઈ પણ અબોલો જીવ હોય અને કોઈ પણ તકલીફમાં હોય તો અમારી ચેનલમાં નંબર મૂકેલો જ છે જીવદયાનો. તો તેને તમે અમને ફોન કરો તો અમારી ટીમ આવી જશે. ચલો મિત્રો, છેલ્લે એટલું જ કહીશું આપણે કે ભગવાન આ અબોલા જીવ મતલબ કે ગલુડિયાને ભગવાન શાંતિ, તેના આત્માને શાંતિ આપે એવી આપણે પ્રાર્થના કરીશું. જય અર્બુદામાં મિત્રો, જય જીવદયા. તો જય અર્બુદામાં મિત્રો, અને છેલ્લે અમે એટલું જ કહેવા માગીએ છીએ કે આવા કૂવા કોઈ પણ જગ્યાએ હોય તો જો ખુલ્લા હોય તો તેના ઉપર જાળી મારી દો, જેથી કરીને કોઈ પણ આવા અબોલા જીવ અંદર પડે નહીં. અને તેના ફરતે ઊંચી પાળી બનાવી અને એના ઉપર જાળી મારી દો એટલી નમ્ર વિનંતી કરીએ છીએ. તો આવું કોઈ પણ જાનવર કે કોઈ પણ માણસ પણ અંદર ના પડી શકે, કોઈ બાળક પણ અંદર ના પડી શકે. તો મિત્રો, આવું બધા કરે એવી અમારી નમ્ર વિનંતી છે. જય અર્બુદામાં, જય ભારત, જય હિન્દ.